संचालन स्वरूप महत्व एनो लास्ट मुद्दो आपणे संचालन कार्य विस्तार में आगळ बजार क्रिया संचालन और मानव संसाधन संचालन जोयु। हवे आवे छे आगळनो नाणाकीय संचालन। आ बने संचालन आगळना चेप्टरो में डिटेल्स में आपेला ज छे, छतां अहींया एनो थोड़ो उपयोग छे तो आपणे जोई लईए। नाणाकीय संचालन पेज नंबर 12 पर धंधाकीय एकम में नाणू ए जीवनदाता रक्त समान छे। एमसीक्यू में पूछाय नाणू ए जीवनदाता रक्त समान छे एवं तमने पूछशे। नाणा वगर कोईपण प्रवृत्ति शक्य नथी। धंधानी स्थापना विकास विस्तरण तथा आधुनिकीकरण माटे नाणानी जरूर पड़े छे। नाणू ज नहीं होय धंधामां तो तमे एनी स्थापना केवी रीते करशो, आगळ एनो विकास केवी रीते थशे, धंधानो विस्तार वधारो हशे तो केवी रीते वधारशो, कंईक नवू टेक्नोलॉजी अंदर आधुनिकीकरण लावो हशे तो केवी रीते लावशो। એટલે નાણા વગર બધું જ પોસિબલ નથી, અશક્ય છે। અર્થ તમને પૂછાય નાણાકીય સંચાલનનો, તો નાણાકીય સંચાલન એટલે નાણાનું કાર્ય। ફક્ત આટલી વ્યાખ્યા નથી લખવાની, તમારે આખી લખવાની છે જે તમને અર્થમાં આપેલી છે ને, કે ભાઈ નાણાકીય સંચાલન એટલે નાણાનું કાર્ય, અને નાણાનું કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણી કરવાનું કાર્ય। એટલે કે પહેલાં નાણું પ્રાપ્ત કરવામાં આવે છે, મેળવવામાં આવે છે, નાણું આપણી પાસે આવી ગયા પછી એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, ઉપયોગ કર્યા પછી એના દ્વારા આપણને જે કાંઈ આવક પ્રાપ્ત થાય છે એ આવકની ફાળવણી કરવામાં આવે છે, વહેંચણી કરવામાં આવે છે। એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણી કરવાનું કાર્ય એટલે નાણાકીય સંચાલન, બરાબર। શોર્ટમાં એટલું નથી લખવાનું, નાણાકીય સંચાલન એટલે નાણાંનું કાર્ય, તે ત્યાં તમારો માર્ક્સ અડધો પણ મળશે નહીં। ફૂલ વ્યાખ્યા લખવાની ત્યાર પછી કે ભાઈ નાણાંનું કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો યોગ્ય ઉપયોગ કરવાનો અને આવકની ફાળવણી કરવાનું કાર્ય એટલે નાણાંનું કાર્ય। ત્યાર પછી આપણે નાણાકીય સંચાલનના કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે તો એ તમને કીધેલું છે, તો એમાં પહેલું છે નાણાંની જરૂરિયાતો અંદાજવી, કે ભાઈ આપણને નાણાંની કઈ કઈ જરૂરિયાતો છે, કઈ જગ્યાએ આપણને નાણાંની જરૂર છે, એ નાણાંની જરૂરિયાતો આપણે અંદાજવી પડે છે। પહેલાં તો કે ભાઈ આપણને આટલી જગ્યાએ આટલું નાણું જોઈશે, આટલી જગ્યાએ આટલું જોઈશે, આપણે નવો વિભાગ ઉત્પન્ન કરવો છે, નવો વિભાગ બનાવવો છે તો એમાં આટલા નાણાંનું આપણને ઉપયોગ થશે, કોઈ મશીનરી ખરીદવી છે ભવિષ્યમાં, તો નાણાંની જરૂરિયાતોનો પહેલાં અંદાજ ખાલી મેળવવામાં આવે છે। ત્યાર પછી સમયની દ્રષ્ટિએ આયોજન કરવામાં આવે છે, એટલે કે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન, કે ભાઈ આપણને એક મહિના સુધીમાં આપણને આટલા નાણાંની જરૂરિયાત છે, ત્યાર પછી આટલા સમય સુધી આપણને આટલા નાણાં જોઈશે, કોઈ આપણે એકમની સ્થાપના કરી છે તો આપણને મહિને આપણે કોઈ મોટો પ્રોજેક્ટ હાથ પર લીધો છે, એ કામ આપણે પૂરું કરવાનું છે, કદાચ એ કામ આપણું 6 મહિના કે 3 મહિના સુધીમાં પૂરું થતું હોય તો આપણને આટલા આટલા નાણાંની જરૂરિયાત પડશે એમ। સમયની દ્રષ્ટિએ પહેલાં તો ક્યાં ક્યાં જોશે એ આપણે આયોજન કરી લીધું, અંદાજી લીધું, પછી સમયની દ્રષ્ટિએ એનું આયોજન કરવામાં આવે છે, પછી અંદાજપત્ર બનાવવામાં આવે છે। અંદાજપત્ર એટલે આપણને ખબર જ છે, આવક અને ખર્ચના પરિણામો દર્શાવતું પત્રક, કે ભાઈ આપણે આ જગ્યા પર આટલા નાણાંનો ખર્ચ કરીશું તો બદલામાં આપણને કેટલી આવક થશે, કઈ જગ્યાએ આપણે નાણાંના ખર્ચા કેટલા કરવાના છે એના આધારે આપણને બીજે ક્યાંથી કેટલીક આવક મળે છે, એટલે અંદાજપત્ર બનાવવામાં આવે છે, આવકની ફાળવણી કરવામાં આવે છે। ત્યાર પછી કે ભાઈ નાણાં આપણને ઉપયોગ કરીશું, જે જે જગ્યાએ નાણાંનો ઉપયોગ થશે ત્યાંથી આપણને કેટલી આવક પ્રાપ્ત થશે અને આ આવક આપણે કોની કોની વચ્ચે વહેંચીશું, કોને કોને કેટલા પ્રમાણમાં આપીશું, એટલે આમાં પણ નાણું જરૂરી છે, એટલે આમાં પણ નાણાંનો ઉપયોગ થાય છે, નાણાકીય સંચાલન આપણે કરવું પડે। આ બધા કાર્યો આપણે જે એકમમાં કરીએ ને એમાં આપણે નાણાકીય સંચાલન કરવું પડે, કે ભાઈ નાણાંનો આપણે ઉપયોગ કેવી રીતે કરીશું, ફાળવણી કેવી રીતે થશે, આ બધું
त्यार पछी जे मूड़ी माळखानो विचार करवो तेमज नाणाना प्राप्ति स्थानो पसंद करवा। मूड़ी माळखानो विचार आपणे આગળ જશો એટલે ચેપ્ટર આવશે નાણાકીય સંચાલન, આગળ છે એની અંદર મૂડી માળખું અને બધું જ પૂરા પ્રમાણમાં આપેલું છે। મૂડી માળખું મીન્સ કે તમારા ધંધાની મિલકતો કેટલી છે, એના પ્રમાણમાં જવાબદારી કેટલી છે, તમારે કેટલું ચૂકવવાનું છે, બરાબર કેટલું તમારી કેટલી આવક છે, એના બદલામાં ખર્ચ કેટલો છે, આ બધું મૂડી માળખું કહેવાય। કે તમારી મિલકતો કેટલી છે, ચોખ્ખી મિલકતો, એ પ્રમાણે એનો વિચાર કરીને પછી નાણાના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવાના કે આપણને કઈ કઈ જગ્યાએથી નાણું પ્રાપ્ત થશે, ક્યાં ક્યાંથી આપણને નાણું મળશે, એટલે નાણાના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવાના કે ભાઈ કોઈ જગ્યાએ તમે કંઈક રોકાણ કરશો ત્યાંથી તમને નાણાં મળશે, કે ભાગીદારો રાખવાથી તમને નાણાં મળશે, કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરશો, કયું કામ કરશો તો નાણાના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, નાણાં મેળવવા માટેની યોગ્ય કાર્યવાહી કરવી। હવે માની લો કંપની છે, તમારી એક કંપની છે, કંપનીમાં તમારે નાણું મેળવવું છે તો તમે શેર બહાર પાડો છો, જાહેર જનતા માટે શેર બહાર પાડશો એટલે એના તમને નાણાં મળશે, તો એ કંઈ ડાયરેક્ટ નહીં મળી જાય કે ભાઈ તમે આજે બહાર પાડ્યા અને આજે ને આજે તમને મળી ગયા, એની લાંબી પ્રોસેસ આવે કે ભાઈ પહેલાં તમે જાહેરાત કરો છો, પછી અરજીઓ આવે છે ગ્રાહકોની, આગળ આવશે જ આ ટોપિક, અરજીઓ આવે છે, તમે એક્સેપ્ટ કરો છો, ચકાસણી કરો છો, પછી શેરના રકમ મંગાવો તમે ગ્રાહકો પાસેથી, શેર હોલ્ડરો પાસેથી, ત્યારે તમને નાણાં મળે, તાત્કાલિક મળે નહીં। નાણાંના પ્રાપ્તિ સ્થાનો ડિબેન્ચર બહાર પાડો, શેર બહાર પાડો, બોન્ડમાં ઇન્વેસ્ટ કરો, એના એ પ્રાપ્તિ સ્થાનો છે, તો એના માટે કંઈ એમનેમ નથી મળી જતા, યોગ્ય કાર્યવાહી કરવી પડે છે, ત્યાર પછી જ તમને નાણાં મળશે। ત્યાર પછી મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી। શેર હોલ્ડર શેર બહાર પાડીને તમે નાણાં મેળવી લીધા છે, પણ એ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં, જેના માટે આપણે નાણાં ભેગા કર્યા છે, આપણે કે મોબાઈલ ફોનનું ઉત્પાદન કરતી કંપનીની આપણે સ્થાપના કરવી હોય, એના માટે નાણાં મેળવવા આપણે શેર બહાર પાડ્યા છે, બરાબર, તો એના માટે જેનો ઉપયોગ થાય છે કે નહીં એ જોવાનું કામ કરવાનું છે। એટલે અંકુશ વ્યવસ્થા ગોઠવવી પડે કે સતત દેખરેખ અને નિરીક્ષણ રાખવામાં આવે। નાણાકીય નીતિઓ નક્કી કરવી કે વિવિધ પ્રકારની અમુક નીતિ આવે એ બધી નીતિઓ નક્કી કરવાની હોય છે, બધું ડિટેલ્સમાં આગળ જોઈશું, અત્યારે ખાલી તમારે નામ યાદ રાખવાના છે, કેમ કે બહુ લાંબુ ચેપ્ટર છે અને બહુ ટાઈમ પછી આવશે, 5-6 ચેપ્ટર પછી, એટલે તમને ત્યાં સુધી ખાલી કોમન એનો બેઝ ખ્યાલ હોવો જોઈએ। એટલે નાણાકીય નીતિ નક્કી કરવામાં આવે છે, કરવેરાનું આયોજન થાય છે કે ભાઈ કંપની છે આપણે સ્થાપના કરી છે તો ઇન્કમટેક્સ તો ભરવો જ પડશે, એ કેટલી આવક થાય તો કેટલા પ્રમાણમાં ભરવાનું છે, એ નાણાંનું આપણે આયોજન કેવી રીતે કરીશું, કેમ કે ઇન્કમટેક્સ કમ્પલસરી અને સમય મર્યાદામાં ભરવો જ પડે, એટલે એના માટે આપણે નાણાંની ફાળવણી કરીને રાખવી જ પડે, તો એનું આયોજન કરવામાં આવે છે। અસ્કયામતોની જાળવણી, અસ્કયામતો એટલે અનામતો, કંપનીમાં ગમે ત્યારે આકસ્મિકતા આવી પડે, કંઈ એવું જોખમ આવી પડે તો એની સામે રક્ષણ મેળવવા આપણે અમુક અનામતો રાખવી પડે છે, કેમ કે કંપની શરૂ કરો તો એમને કાંઈ પૈસા હોય તમારા હાથમાં શરૂ નથી થઈ જતી, એ નાણાંનું તો મેઈન આખું સંચાલન કરવું પડે છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિ સમગ્ર એકમ સારી રીતે ચક્ર એનું ચાલી શકે કે ભાઈ અહીંથી આવશે, અહીંયા ખર્ચ થશે, આ જગ્યા પર આ ટાઈમે આપણને નાણાં જોશે, આ જગ્યા પર આ ટાઈમે જોશે, અહીંયાથી આપણે મેળવીશું, એ બધું નાણાકીય સંચાલન આપણને કરવું પડે છે। એટલે આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની, નાણાં આપણે મેળવી લીધા, પ્રાપ્ત કરી લીધા, પછી નાણાંનો ઉપયોગ કરવાનો, એને આવકની ફાળવણી કરવાની, આ બધું જ કાર્ય નાણાકીય સંચાલનમાં કરવાનું છે। એટલે એના કાર્યો છે કે ભાઈ નાણાંની જરૂરિયાત અંદાજવી, સમયની દ્રષ્ટિએ એનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવવું, આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર, નાણાં મેળવવાની કાર્યવાહી કરવી, અંકુશની વ્યવસ્થા કરવી, નાણાકીય નીતિ નક્કી કરવી, કરવેરાનું આયોજન કરવું અને અસ્કયામતોની વ્યવસ્થા
કરવી તમારી હાથમાં નાણું છે એ નાણાનો ઉપયોગ તમે કઈ કઈ રીતે કરશો કઈ જગ્યા પર અને ક્યાં કરશો એ બધાનું આયોજન કરવું પણ એ ડિટેલ્સમાં બધા જ ક્વેશ્ચન આ ચેપ્ટરની અંદર આવે છે ત્યારે આપણે બધા જ જોઈશું કે ભાઈ તમે શેર બોન્ડ ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવશો તો એ નાણાંનો ઉપયોગ કઈ રીતે થશે ભવિષ્યમાં કોઈ આકસ્મિક અનામતો આવે તો એના માટે કઈ રીતે આપણે નાણાંની અગાઉથી વ્યવસ્થા કરી લઈશું આ બધી વસ્તુ ધ્યાન રાખવાની હોય એને કહેવાય નાણાકીય સંચાલન આ હતો નાણાકીય સંચાલન ત્યાર પછીનો મુદ્દો છે ઉત્પાદન સંચાલન આ છેલ્લું કાર્ય વિસ્તાર છે ચાર હતા બજારક્રિય સંચાલન માનવ સંસાધન સંચાલન નાણાકીય સંચાલન અને હવે આવે છે ઉત્પાદન સંચાલન તો ઉત્પાદન સંચાલનની અંદર તમને પહેલા કીધું છે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી આપણને કુદરતમાંથી ઘણા એવા કાચા માલ સામાન આપણને પ્રાપ્ત થાય છે તે એ માલ ઉપર માનવીઓ એટલે કે કર્મચારીઓ વિવિધ પ્રયત્નો કરીને યોગ્ય વસ્તુઓ બનાવે જેમ કે કુદરતમાંથી આપણને લાકડું પ્રાપ્ત થાય છે તો આ લાકડાનો માનવીઓ યોગ્ય ઉપયોગ કરીને વિવિધ ફર્નિચરો બનાવે છે લાકડાની કોઈ પણ વસ્તુઓ બનાવે છે બરાબર ફર્નિચર કે કંઈ પણ એમાં એક્સ્ટ્રા એક્સ વાય ઝેડ આવી જાય તો ટૂંકમાં ઉત્પાદન સંચાલન એટલે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન ખાલી એને ઉત્પાદન કહેવાશે તમને ખાલી ઉત્પાદનની વ્યાખ્યા પૂછે તો આ આવશે અને ઉત્પાદન સંચાલન પૂછશે તો ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવાની એટલે આ કઈ રીતે બનાવવું છે એનું આયોજન કરવાની કાર્યક્રમ નક્કી કરવાની સંકલન સાધવાની દોરવણી આપવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા બરાબર પહેલેથી છેલ્લે સુધી આપણા જે સંચાલનના કાર્યો છે ને કે ભાઈ ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવું કાર્યક્રમ નક્કી કરવા સંકલન સાધવું દોરવણી આપવી અને અંકુશ રાખવાની પ્રક્રિયા એકદમ ઇઝી વ્યાખ્યા છે કે ભાઈ કુદરતમાંથી જે કાચો માલ પ્રાપ્ત થાય છે એના પર માનવી દ્વારા પ્રયાસો કરવામાં આવે છે અને યોગ્ય વસ્તુઓ ઉત્પાદિત કરવામાં આવે છે એને ઉત્પાદન કહેવાય અને ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવાની કાર્યક્રમ નક્કી કરવાની દોરવણી આપવાની અને સંકલન સાધવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન ઉત્પાદન સંચાલન ગ્રાહકની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે બરાબર આ છે ઉત્પાદન સંચાલનની વ્યાખ્યા ખાલી ઉત્પાદનની અને ઉત્પાદન સંચાલન તમને એક એક માર્ક્સમાં પૂછાય છે તો લખવાની આ બધી વ્યાખ્યાઓ ખાસ યાદ રાખજો એક એક માર્ક્સમાં પૂછાશે જેમ આના કાર્યો છે એમ આના પણ કાર્યો છે કે ભાઈ ઉત્પાદન સંચાલનના કાર્યો તો પહેલું છે ઉત્પાદન આયોજન કરવું કે આપણે કઈ રીતે કાચો માલ મેળવવાનો છે કઈ રીતે શું વસ્તુ બનાવવાની છે કઈ રીતે આપણે એનું ઉત્પાદન કરીશું એટલે એનું આયોજન કરવું પછી સંશોધન કરવું કે ભાઈ આ કાચો માલ આપણને ક્યાંથી પ્રાપ્ત થશે પહેલા શું વસ્તુ આપણે ઉત્પાદિત કરવાની છે નક્કી કરી લીધું પછી હવે એના પર સંશોધન કરવામાં આવે છે કે ભાઈ લાકડું છે તો આપણે ક્યાં ક્યાંથી પ્રાપ્ત કરીશું ઊંડાણપૂર્વકની માહિતી એની મેળવવામાં આવે છે વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી કે આને આ વસ્તુ આપણી છે બરાબર જે આપણે વસ્તુનું ઉત્પાદન કરવાના છીએ એ કઈ સારામાં સારી રીતે કઈ રીતે આપણે એને બનાવીશું અને અન્ય પેદાશો સાથે પણ એને એમાં એક જ વસ્તુથી નહીં બનતી હોય બે ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને એક વસ્તુ બનતી હોય તો પેદાશ મિશ્રની પસંદગી કરવામાં આવે છે ઘણામાં ઘણી બધી લાકડું એક જ નહીં જોઈતું હોય સાથે સાથે બીજી વસ્તુ પણ જોતી હોય ધંધાના સ્થાનની પસંદગી બરાબર ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો કે ગોઠવણી કે ભાઈ હવે આ આપણને કાચો માલ પ્રાપ્ત કરવાનો છે આ વસ્તુ આપણે બનાવવાની છે કઈ જગ્યા પર આપણે વેચીશું અને
प्लस एनी गोठवणी धंधा नी अंदर क्या क्या केवी रीते कया प्रमाण में करवानी छे विन्यास एटले गोठवणी एनी ऊपर नो एक मुद्दो रही गयो छे टेक्नोलॉजी तेमज यंत्रों नी पसंदगी करवी के हाथ थी तो माल बनी नथी जवानो टेक्नोलॉजी द्वारा ज बनशे तो टेक्नोलॉजी नी अने कया कया यंत्रो मशीनों नो आपणे उपयोग करवाना छे एनी पसंदगी करवानी छे त्यार पछी आपणे એનું સ્થાન પસંદ કરીને એની ગોઠવણી કરવાની છે માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો બીજી આપણને કઈ કઈ જરૂરિયાત છે આ વસ્તુ ઉત્પાદન કરવામાં બરાબર તો એનો પણ અગાઉથી અંદાજ મેળવવામાં આવે છે એના પર અંકુશ પણ રાખવામાં આવે છે કે ભાઈ સારી રીતે નક્કી કરેલા આયોજન મુજબ કામ થાય છે કે નહીં ગુણવત્તા અંકુશ પણ જાળવવો જરૂરી છે કે ગમે એવું માલ સામાન નથી બની જતો ને ખામીવાળો નુકસાનીવાળો નીચ ગુણવત્તાનો તો એના માટે અંકુશ રાખવામાં આવે છે જેથી યોગ્ય ગુણવત્તા જળવાય ત્યાર પછી ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા એટલે ખર્ચ અને પડતર પર જાતે વસ્તુ એકમમાં બનાવવાની છે કે જેથી કરીને ખર્ચ વધારે પડતર કિંમત કરતાં વધી જાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓછામાં ઓછી કિંમત ઓછામાં ઓછી પડતર આવે જેથી આપણે વધુ સારી રીતે નફો કમાવી શકીએ છેલ્લું છે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું ઉત્પાદનમાં વૈવિધ્યકરણ નવીન વારંવાર એમાં જે કંઈ બદલાવ આવતા જાય એ પ્રમાણમાં એમાં બદલાવ પણ લાવવા અને એકદમ સરળતાથી આપણે એ ઉત્પાદિત કરી શકીએ આ છે ઉત્પાદન સંચાલન લન કે ભાઈ આયોજન કરવાની કાર્યક્રમ નક્કી કરવાની સંકલન સાધવાની દોરવણી આપવાની તેમજ અંકુશ રાખવાની પ્રક્રિયા છે જેમ કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન પર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન એના કાર્યો છે આયોજન કરવું સંશોધન કરવું વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી ધંધાના સ્થાનની પસંદગી કરવી બરાબર ટેકનોલોજીને યંત્રોમાં ગોઠવણી જરૂરિયાતોનો અંદાજ મેળવવો ઉત્પાદન અને ગુણવત્તા અંકુશ રાખવો પડતર અંકુશ વૈવિધ્યકરણ અને સરળીકરણ આ છે નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન અહીંયા તમારું આ ફર્સ્ટ ચેપ્ટર પૂરું થાય છે ફર્સ્ટ ચેપ્ટરમાં સ્વાધ્યાયમાં તમારે કેટલું લખવાનું પહેલાં આ બે સવાલમાં જેને નહીં સમજ પડી હોય તો વોટ્સઅપ દ્વારા પૂછી લેજો હવે સ્વાધ્યાય ખાસ ધ્યાનથી જોજો આખું સ્વાધ્યાય નથી લખવાનું એમાં કેટલું કેટલું લખવાનું છે જો ક્વેશ્ચન પેજ નંબર 16 પર પ્રશ્ન એક છે એ આખો લખવાનો છે વિકલ્પ પ્રશ્ન બે પણ આખો લખવાનો છે એક માર્ક્સના સવાલ પછી પ્રશ્ન 3માં 9 સવાલ આપેલા છે ટૂંકમાં જવાબ 9 નથી લખવાના એમાંથી બીજો ત્રીજો ચોથો પાંચમો અને આઠમો 5 જ સવાલ લખવાના છે બરાબર ખાસ ધ્યાન રાખજો આખા 9 નથી લખવાના મેં જેટલા અહીંયા લખ્યા છે બીજો ત્રીજો ચોથો પાંચમો અને આઠમો આટલા લખવાના છે પછી પ્રશ્ન નંબર 4 મુદ્દાસર જવાબ આપો એમાં 7 સવાલ આપેલા છે પણ 7 નથી લખવાના ખાસ ધ્યાન રાખજો કયામાં કેટલું લખવાનું છે પ્રશ્ન 1 છે સંચાલનનું મહત્વ તો મહત્વના મુદ્દા જ લખવાના છે ખાલી ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે વિવિધ સપાટીઓ વચ્ચેનો તફાવત ના 5 મુદ્દા કીધા છે પણ તમારે આખે આખો તફાવત લખવાનો છે 5 નહીં જેટલો ચોપડીમાં આપેલો છે આખે આખો તફાવત પછી પ્રશ્ન નંબર 6 સંકલનનું મહત્વ મહત્વ નાનું જ છે એમાં મુદ્દા નથી વાક્ય સ્વરૂપે જ છે એટલે આખું લખવાનું અને 7મું નાણાકીય સંચાલનના કાર્યો તો આ કાર્યો આખા લખી દેવાના બરાબર મુદ્દા નહીં ફૂલમાં વાક્ય પૂરા લાસ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5 વિસ્તૃત ખાસ જોજો લખવાના બધા જ છે પણ કયું પહેલો સવાલ છે સંચાલનનો અર્થ આપી લાક્ષણિકતા તો તમારે અર્થ પણ લખવાનો છે કે અર્થ આવી જાય છે આગળ એટલે વાંધો નહીં ખાલી લાક્ષણિકતાના મુદ્દા લખવાના છે આખી નહીં મુદ્દાની અંદરનું નહીં લાક્ષણિકતાના મુદ્દા ત્યાર પછી પ્રશ્ન 2માં વિવિધ સપાટીઓની આકૃતિ દોરી કાર્યો કાર્યો નથી જણાવવાના ફક્ત આકૃતિ દોરવાની છે ત્રીજો સવાલ છે સંકલનનો અર્થ આપી એની લાક્ષણિકતા બરાબર અર્થ નથી લખવાનો એ ઉપર આવી જાય છે ફક્ત લાક્ષણિકતાના મુદ્દા જ ખાલી લખવાના છે
માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્ય, તો તમારે માર્કેટિંગ સંચાલનનો અર્થ પણ લખવાનો છે કારણ કે આગળ આવ્યો નથી અને એના ફોર પીના ફક્ત નામ લખવાના છે। માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી લાક્ષણિકતા, તો અર્થ લખવાનો લાક્ષણિકતાના મુદ્દા, જો કે આમાં વાક્ય સ્વરૂપે જ છે લાક્ષણિકતા એટલે તમારે આખી જ લખવાની થશે, એમાં મુદ્દા આવતા નથી। અને પ્રશ્ન છ ઉત્પાદન સંચાલનનો અર્થ આપી કાર્ય, અર્થ લખવાના અને આના કાર્ય સમજ પડી એટલે બધું આખા આખા લોંગ ક્વેશ્ચન લખવા નથી આપ્યા, એમાંના મુદ્દા જ છે એટલે આ ખાસ ધ્યાન રાખીને આ પ્રમાણે જ લખજો। હવે પ્રશ્ન ચેપ્ટર નંબર 2 નું હું સ્વાધ્યાય તમને પછીથી આપી દઈશ, બરાબર। આ વસ્તુમાં કોઈને કંઈ નહીં સમજ પડી હોય તો પૂછજો, સ્વાધ્યાયમાં લખવામાં પણ કોઈ પ્રોબ્લમ હોય તો એ પૂછજો, વોટ્સઅપ દ્વારા પછી હું ક્લિયર કરી દઈશ। અસ્તુ, આભાર।